બધા મજામાં છો? મજામાં છો ને વિદ્યાર્થી મિત્રો? આ ચેપ્ટર તો તમને બધાને એકદમ ઈઝી જ લાગી પાસે છે ને? કેમ, આપણે શું કરવાનું છે? રાઈટ, સૂત્ર યાદ રાખવાના છે અને એડિશન કરવાનું છે, બરાબર છે? અને મજા પણ આવી હશે, બરાબર? અને એક્ટિવિટી પણ તમે કરી જ હશે, ટીચરે જે તમને એક્ટિવિટી આપી હતી એ પણ કરી જ હશે, કરી છે ને? ચલો આજના દિવસે આપણે શું કરીશું? રાઈટ, થોડા સમ્સ કાઉન્ટ કરીશું, બરાબર છે? જો તો આજે આપણે નવા સમ્સ કાઉન્ટ કરવા જઈ રહ્યા છીએ, બધા ધ્યાનથી જુઓ તો તમને આ પણ ઈઝી લાગશે, બરાબર છે? ચલો જોઈએ શું છે. ફર્સ્ટ વર્ડ પ્રોબ્લેમ. એક પાતળા 25 સેમી લોંગ વાયરમાંથી રેક્ટેંગલ બનાવવામાં આવે છે. શું કીધું છે? એક પાતળો એટલે એકદમ થીન વાયર, પાતળો વાયર, બરાબર છે? કેટલા સેમી લાંબો છે? 25 સેમી જેટલો લોંગ છે. એમાંથી શું બનાવ્યું છે? રેક્ટેંગલ બનાવવામાં આવ્યું છે, બરાબર? જો આ રેક્ટેંગલની બ્રેડ 5 સેમી હોય, શું કીધું છે? જો આ રેક્ટેંગલની બ્રેડ, એટલે તમને પહોળાઈનું માપ આપી દીધું છે, કેટલું આપ્યું? હા, કેટલું? 5 સેમી, બરાબર? તો શું કીધું? તેની લેન્થ કેટલી થાય? એટલે આપણે શું શોધવાનું છે? એ રેક્ટેંગલની લેન્થ શોધવાની છે, બરાબર? ટોટલ વાયરની લેન્થ કેટલી છે? 25 સેમી. એમાંથી શું બનાવ્યું છે? એક રેક્ટેંગલ, બરાબર? એમાં તમને બ્રેક આપી છે, બ્રેક 5 સેમી છે, એન્ડ લેન્થ આપણે શોધવાની છે. ચલો તો પહેલા આપણે તમને ફિગર ડ્રો કરી દઈએ. આ રીતે રેક્ટેંગલ બનાવ્યું હશે, બરાબર છે? શું કીધું છે? રેક્ટેંગલની બ્રેક 5 સેમી છે, તો અહીંની બ્રેક થાય એનું માપ કેટલું છે? 5 સેમી. જો આ સાઈડ 5 સેમી હોય તો આ સાઈડ પણ બ્રેકનું માપ 5 સેમી જ હોય. હવે આગળ જઈએ તો શું કીધું છે? એની લેન્થ કેટલી થાય? એટલે આપણને લેન્થનું માપ આપ્યું નથી, આપણે લેન્થ શોધવાની છે. તો આ સાઈડ એન્ડ આ સાઈડ આ બંને લેન્થ શોધવાની છે. ચલો તો અહીં આગળના વિડીયોમાં આપણે સ્ક્વેર એન્ડ રેક્ટેંગલની પેરામીટરનો સૂત્ર જોઈ ગયા, બધાને યાદ હશે, યાદ છે ને? હા, બરાબર. તો શું કરીશું આપણે? અહીંયા સૂત્ર મૂકીએ. ચલો શું છે? રેક્ટેંગલ ની પેરામીટર બરાબર, કોઈ કહેશો શું સૂત્ર છે? શું છે? હા, 2 + a + b, બરાબર. હવે રેક્ટેંગલની પેરામીટર જુઓ, તમને ટોટલ વાયરનું માપ આપ્યું છે, કેટલું છે? હા, એમાંથી જ રેક્ટેંગલ બનાવવાનું છે. તે ટોટલ વાયરનું માપ કેટલું છે જુઓ? હા, કેટલું છે? 25 સેમી. તમને રેક્ટેંગલની પેરામીટર ટોટલ આપેલી છે 25 સેમી, બરાબર? એની બાઉન્ડ્રીનું માપ 25 સેમી આપેલું જ છે, બરાબર? 2 + a + b. હવે આપણે સૂત્ર મૂકીએ. હવે 25 સેમી 2 + l શોધવાની છે, તો l પ્લસ બ્રેકનું માપ તમને આપેલું છે, પહોળાઈનું માપ આપ્યું છે, કેટલું છે? 5 સેમી. તો અહીં લખીશું આપણે 5 સેમી, બરાબર? હવે જો લેન્થ શોધવાની છે અને બ્રેથનું માપ આપ્યું છે, બરાબર, 5 સેમી, તો આપણે શું કર્યું? ત્યાં આપણે એનું માપ લખી દીધું. હવે 25 સેમી, બરાબર, આ બે વચ્ચે શેનો સંબંધ હોય? ટીચરે આગળ શીખવાડી દીધું કે જો કૌંસમાં આપેલું હોય, બરાબર છે, અને બહાર આ રીતે રકમ આપેલી હતી, શેનો સંબંધ હોઈ શકે? ગુણાકારનો, મલ્ટીપ્લિકેશનનો. અહીંયા લખીશું 2l + 2 5 કેટલા થશે?
टू फाइव से टेन थे ने अन्य टू एन एंड टू फाइव से टेन सेमी बराबर हवे रखे हवे जो 25 सेमी इज इक्वल टू 12 प्लस 10 सेमी एट 10 सेमी अपने आ बाजू ले आओ तो શું થશે प्लस नो माइनस થઈ જાય બરાબર છે તો 25 સેમી માઈનસ 10 સેમી ઇઝ ઇક્વલ ટુ 2 n હવે 25 માઈનસ 10 કરો કેટલા રહેશે 15 સેમી બરાબર છે 25 માંથી 10 સબટ્રેક્ટ કરીએ માઈનસ કરી તો 15 સેમી લે ને ઇઝ ઇક્વલ ટુ 2 n હવે લેન્થ શોધવાની છે તો l ને આપણે અંદર લઈ જઈએ અને 15 સેમી ને આપણે લઈ જઈશું તો n બરાબર 15 સેમી બરાબર અને આ તો ક્યાં જશે છેદ બરાબર હવે જો શું કરશું અને ભાગાકાર કરશું તો 15 ડિવાઈડ બાય 2 અહીંયા કરીએ 15 ડિવાઈડ બાય 2 2 1 સા 2 2 2 સા 4 2 3 સા 6 2 4 સા 8 2 5 સા 10 2 6 સા 12 2 7 સા 14 એન્ડ 2 8 સા 16 જો 16 નથી ગયા બરાબર તો શું આવશે 2 7 સા 14 5 માઈનસ 4 1 એન્ડ 1 માઈનસ 1 0 હવે ભાગ ચાલશે નહીં તો શું કરશું આપણે ભાગ ન ચાલે એનું અહીંયા પોઈન્ટ એને અહીંયા ઝીરો બરાબર છે 2 5 7 10 0 માઈનસ 0 0 એન્ડ 1 માઈનસ 1 0 તો કેટલા આવે 7.57 હવે આ આપણે શું મળ્યું f બરાબર છે આપણી લેન્થ મળી ગઈ 7.57 તો અહીંયા આપણે લેન્થ માં લખી શકીએ આ સાઈડ નું માપ 7.57 એન્ડ આ સાઈડ નું માપ પણ 7.57 હવે તમે આ બરાબર દ્વારા એડિશન કરશો તો રેક્ટેન્ગલ ની પેરામીટર તમને મળી જશે કેટલી 7.57 વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું આ સમ્સ માં તમને સમજ પડી હશે ઈઝી છે ને ચલો નેક્સ્ટ સમ્સ કામ કરીએ જુઓ ફ્રેન્ડ્સ શું છે સેકન્ડ સમ્સ જોઈએ એક સ્ક્વેર ગાર્ડન ની ફરતે વાડ ની લેન્થ 32 મીટર છે શું કીધું ગાર્ડન છે પણ કેવો છે સ્ક્વેર છે બરાબર છે એની વાડ ની લેન્થ એટલે કે એની બાઉન્ડરી બરાબર કેટલી આપી છે 32 મીટર બરાબર ટોટલ બાઉન્ડરી તમે આપી દીધી છે 32 મીટર તો ગાર્ડન ની વન સાઈડ ની લેન્થ કેટલી થાય જો શું કીધું છે વન સાઈડ ની લેન્થ શોધવાની છે અહીંયા તમને ટોટલ બાઉન્ડરી આપેલી છે બરાબર સ્ક્વેર ની પેરામીટર આપી દીધી છે બરાબર અને વન સાઈડ નું માપ શોધવાનું છે ચલો તો જોઈએ જો પહેલા તમારો ગાર્ડન કેવો છે સ્ક્વેર કીધું છે સ્ક્વેર ગાર્ડન છે એની બાઉન્ડરી કેટલી છે ગાર્ડન ની વાડ ની લેન્થ બરાબર કેટલે વાડ ની લેન્થ 32 મીટર તમને આપેલી છે હવે અહીંયા લખીએ સ્ક્વેર ગાર્ડન ની સ્ક્વેર ગાર્ડન ની વાડ ની લેન્થ કેટલી 32 મીટર બરાબર અને શું કીધું છે વન સાઈડ શોધવાની છે તો અહીંયા નીચે લખીએ સ્ક્વેર ગાર્ડનની વન સાઈડની લેન્થ કેટલી બરાબર વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને સ્ક્વેર ગાર્ડન સ્ક્વેર ગાર્ડન એટલે કે દરેક સાઈડ નું માપ કેવું હશે કેવું હશે સ્ક્વેર કીધું છે તો વેરી ગુડ ઇક્વલ સરખું જ હશે જો અહીંયા નું માપ હશે આ સાઈડ નું એ જ આ સાઈડ નું આ સાઈડ નું અને આ સાઈડ
32 मीटर बराबर। दरेक साइड 4 साइड छे स्क्वायर ने तो डिवाइड बाय 4 કેમ ફોર કર્યું કેમ કે સ્ક્વેર ને 4 સાઈડ છે એટલે દરેક નું મેઝરમેન્ટ દરેક નું માપ સેમ જ આવે એટલે 32 મીટર ડિવાઈડ બાય 4 કરશો બરાબર। આપણી બારની લેન્થ આપેલી છે 32 મીટર અને વન સાઈડ શોધવાની છે તો આપણી સ્ક્વેર ની